उपस्थित बिरसा मुंडा जी जे भगवान ना स्वरूप में आपणे मानी रह्या छे, भगवान बिरसा मुंडा जी ना जन्मोत्सव ना कार्यक्रम में उपस्थित मारा परम मित्र प्रभु भाई टोकिया जी शिंदे साहेब घणा सारा वक्ताओ छे मंच पर, तमाम मंच पर बैठना तमाम महानुभाव यहां उपस्थित आदिवासी भाइयों बहनों माताओं तेमज जे पण जाति थी यहां उपस्थित होय तेवा मारा युवान साथियों मित्रों माताओं बहनों आ 147 मो जन्मोत्सव छे 147 અને આપણે સલવાસમાં શરૂઆત કરી 12 વર્ષ પહેલા, એટલે વિચારો કે 135 વર્ષ સુધી આપણે ભગવાનને ઓળખતા નહીં. એકતા પરિષદનો આભાર માનીએ કે એમણે આપને ભગવાનથી રૂબરૂ કરાવ્યા. આ સ્થિતિ છે આપણા પ્રદેશની, ભગવાનને ઓળખતા 12 વર્ષ લાગે અને એક ક્રાંતિકારી બેન જમનીબેન વર્થા क्रांतिकारी तो छोड़ो स्वतंत्र सेनानी ओळखता 50-60 वर्ष लागे. आ छे प्रदेश नी स्थिति. बेने कहता था कि 25 वर्ष बिरसा मुंडा भगवान बिरसा मुंडा जी जन्म्या ने जीव्या, 100 वर्ष अने 200 वर्ष जीवो करता 5 वर्ष के 25 वर्ष जीवो, पण एवो जीवो કે જીવવા બાદ મનુષ્ય ભગવાન બની જાય બિરસા મુંડા ની જેમ. બાકી 200 વર્ષ જન્મ જીવો ને 200 વર્ષ જીવો અને પ્રશાસક ની ચાટો મારતા કરીને તલવાર ચાટો તેના જીવન ને જીવન ના કહેવાય, એને તો પશુ સમાન કહેવાય. આપણા તો આદર સ્વામી વિવેકાનંદજી અને ભગતસિંહજી અને બિરસા મુંડાજી જીવન કેટલું જીવ્યા તે મહત્વનું નથી મિત્રો, જીવન કેવું જીવ્યા તે મહત્વનું છે. હું પોતાની જાતને ભાગ્યશાળી માનું છું કે ભગવાનના મૂર્તિ આવરણ વખતે મૂર્તિ સ્થાપના વખતે હું અહીં ઉપસ્થિત છું. પ્રભુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે મને આવા પવિત્ર સમયે પવિત્ર જગ્યાએ મને બોલાવ્યો. એને સરસ વાત કરી, કેટલી બધી સમસ્યા રોડ બેન તમારે ત્યાં જ નહીં અમારા દમણમાં બી આવા જ રોડ, પણ અહીંયા બની બેસેલો ભગવાન સચિવાલય થી નીકળે એની ઓફિસ કચીગામ માં જાય ત્યાં સુધી રોડ સારો, બાકી બધા રસ્તા સત્ય ના કોઈ બોલે નહીં. બધાને ડર ગબ્બર કા ખોફ. પેલામાં કાલ્યો હતો અને મારા હાલ લાલ્યો છે. કાલ્યા કિતને આદમી થી અહીં કે લાલ્યા કિતને આદમી થી દો જય યોર વીર એ કુમરસ એ પ્રભુ લે બીજા બધા સાંભા સરપંચ હોય જિલ્લા પંચાયત વાળા હોય કે નગરપાલિકા વાળા હોય બધા સાંભા સાંભા બોલો એટલે સાંભા બધા ઉપર. આ પ્રદેશ નું ભૂલું થાય બેન કે 4,500 ફેક્ટરી અને આપણા આદિવાસી લોકોએ દર દર ની ઠોકર ખાવા જવાનું નોકરી શોધવા જવાનું શા માટે ઇન્ડસ્ટ્રી સાપી આપણા બંધારણમાં લખેલું 65% સ્થાનિકોને નોકરી આપવાની, પણ ગેટ પર જાય ને કહે કે હું સ્થાનિક એટલે નોકરી બંધ. ગેટ પર કેમ કે આપણા સરપંચ ને આપણા જિલ્લા પંચાયત ને આપણા નેતાઓને અત્તર મળે બોલે કો સ્કૂલોના અલગ શિક્ષણ સેવાની સ્થિતિ જો શિક્ષકો નથી. આજે મેં વાંચ્યું દાદરા નગર હવેલી ના છોકરાઓ સ્કૂલના છોકરાઓએ આંદોલન કરવા પડ્યું. આ સ્થિતિ સરકારી હોસ્પિટલમાં જાઓ
हवे तो पैसा मांगे, तमने कोई ऑपरेशन करवानो होय, कारणी होय, 50,000, 60,000, 1,00,000 रुपया सुधी ना पैसा मांगे अपनी सरकारी हॉस्पिटल में, अने 2,000 કે 3,000 નો કાર્ડ બનાવવાનો. આ સ્થિતિ આપણા પ્રદેશ છે. ગીત બહુ સરસ બનાવ્યું, જીણે બી બનાવ્યું. સલામ. અમારું તો કઈ ચાલે જ નહીં, અમે તો કોઈ સુનતા નહીં. પછી એનો બાપ બોલે કે સબ કુછ સુનતા. લડે તેના પર કેસ થાય, બેન સેવા કરે તો ભી કેસ થાય. અરે અમારે દમણ મેં મેને ગૌશાલા બનાવી. એક્સિડન્ટ હોતી હૈ ના ગાય, ગાય માતા એક્સિડન્ટ બહુત હોતી હૈ રોડ પે, ક્યુકે છોડા હમ નહીં. તો આજ ક્યાં હો રહા હૈ કે હમારી જો ગૌ માતા હૈ વો પશુ આવારા બન કે રહી ગઈ. રોડ પે અકસ્માત હોતી હૈ તો કહાં લે જાય, તો હમ લોગો ને પહેલે 4 ગુંઠા જમીન મેં પ્રાઇવેટ મેં ચાલુ કી. एक्सीडेंट होती है गाय को हम लोग लाकर सेवा करेंगे. वो गाय बढ़ते बढ़ते 200 से 300 हो गई. तो गांव का तालाब पड़ा हुआ था, उसमें हम लोगों ने गौशाला बना दी. चलो बीमार और लाचार गाय है तो उनकी सेवा करेंगे. हम लोगों ने हमारे पैसे से सेवा करने के उद्देश्य से 14 साल से सेवा करते थे. कभी आप लोगों ने मुझे माइक पे बोलते हुए नहीं देखा होगा. मैंने चुनाव में भी ये बातें नहीं कही, क्योंकि सेवा करना, अपनी माँ की सेवा करना, उसका प्रचार करना चाहिए. नहीं, ये हमारा परम कर्तव्य है. वैसे ही जैसे हमारी माँ है, वैसे ही गौ भी हमारी माँ है. मैंने कभी नहीं कहा, पर इन लोगों ने मुझ पर गौशाला बनाने के जुर्म में मुझे 1 दिन के लिए जेल में डाला. मुझे डाला, मुझे कोई फर्क नहीं पड़ता, मगर गौ माता की सेवा करने वाले 5 कर्मचारियों को भी सुबह से शाम तक बिठा रखा और 300 गाय को 2 दिन तक भूखा रखा. ये है विश्व गुरु श्री श्री यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी ना मित्र प्रशासक प्रफुल्ल भाई पटेल ना प्रशासक. हिंदुत्व में वातो करनारी सरकार ना प्रशासक. एक गौशाला चलावे लाचार बेसहारा तो केना पण केस करे बेन. केस नी डरवानो ना होय. अरे अपना वीरनाओ तो फांसी ना तख्ते चढ़ी गया. अरे अंग्रेजों ने यहाँ बगाड़ी मुक्या. ये दिवस हूँ जन्मीबेन वर्धा जी ने संभाल दो तो ये भाई आजे पर तेनी दीकरी कहती थी कि शू डरावे आपने लड़वा निकली पड़वानु दापेड़ा करड़ा लेने. ये संभाल कर मने एम थियो के फक्र छे मने आदिवासी बेनों पर. બેનો મજબૂત બનો. આ લીધી આપણા અસ્તિત્વની, આપણા સ્વાભિમાનની, આપણા હક અને અધિકાર માટેની છે. તમને હક અને અધિકાર જોઈતો હોય તો તમારા માટે કોઈ અપાવા આવવાનો નથી. નેતાઓ માત્ર અને માત્ર 5 વર્ષે આવશે, તમારા વોટ માંગશે, વોટ માંગીને જશે, પછી કહેશે મારું તો કઈ ચાલે. તમને એમ થતું હશે કે આ ભાઈને દમણથી આવવાને એવું શું કામ તકલીફ પડી, એને શું જરૂર. ભાઈ મારી કોઈ કોન્સિક્વન્સ એ નહીં મળે, મારે કોઈ મત માંગવા આવવાનો નથી. તમારી તો આદિવાસી છે, હું તો જનરલમાં આવું. પણ મોહનભાઈ ડેલકર મારા પરમ મિત્ર હતા, મારા ગુરુ હતા. મોહનભાઈને જ્યારે જરૂર હતી ત્યારે આપણી જનતા મોહનભાઈ સાથે નહીં ઉભી. પરિણામે આપણે દાદરા નગર હવેલીના વાઘને ખોઈ દીધો. આજે જયારે મારા પરમ મિત્ર પ્રભુભાઈ કોકિયા લડી રહ્યા છે લડાઈ, અને હું એમને ખોવા નથી માનતો. એ ભૂલ થઈ મોહનભાઈને છોડીને, હવે હું પ્રભુભાઈ કોકિયાને આ લડાઈ માં એકલો છોડીને મરવા માટે છોડવાનો નથી. એ તો હું દમણથી આવેલો છું. હવે બધા એક થવાની જરૂર છે. મિત્રો, બેન કહેતા હતા કે ગુજરાતમાં જોડી દેશે. બેન જોડાઈ જવાનું એવું લાગે મને તો. તમને પૂછ્યું કોઈને દમણ અને દીવને દાદર નગર હવેલી સાથે જોડતા પહેલા કોઈને પૂછાયું જોડાઈ ગયા ને, તો તમને કેમ શું લાગે?
कि आपने दमण दीव ने दादरा नगर हवेली ने गुजरात में जोड़े तेरे आप उससे आपने आपो स्वतंत्र दिवस अमारी 19 डिसेम्बर अने तमारी 2 अगस्त उजवणी बंद थई गई ने थई गई के नहीं थई गई कोई ने पूछू आपने अरे तमारो तारपा महोत्सव बंद थई गयो तमने पूछू तमारो यहाँ थी सचिवालय चली गई तमने पूछू तबे नहीं कहा पूछवानी बात से अहियाँ तो तमारे आ गयो तमारे सवारे ते रात्रे उठे ने रात्रे फैसलो ले सवारे अपना पर थोपी न सरे ने अपने ते फैसला ने मानी ले ने अपना सरपंच जिला पंचायत मेंबर जिला पंचायत प्रमुख नगर पालिका ना प्रमुख ने बता सवारे आरती लेने लगे क्या फैसलो अपना मटे अत्याधिक थे आ फैसलो भगवान श्री श्री प्रशासक प्रफुल भाई पटेल द्वारा लेवायलो छे अने आपड़ा कलकी अवतार छे तो एमना फैसला ने मानी लो इला बदा मानी लो बदा अरे नेता नो एक ही डायलॉग जरे जुए तेरे कई भी मुसीबत आवे दुकान रुको ना तोड़ी ना मैंने बात करी अरे 15 दिवस दिवाली तने दिवाली पर तो धंधो करवा दो लोगों ना मकान घर तोड़ी ना के अरे वो रोड इतना पोरा करो ना के आपने बता रोड पर सुई थे अरे आदिवासी आ देश नो राजा छे आ पृथ्वी नो राजा छे राजा तो जवा दो आपनो नौकर आज आपनो बाप बनी गयो हिम्मत नगर में आ मणा ने लोगो ए चूंटणी हरावी दी इने वार्ड सुद्धा कोई आपे नहीं इने कोई टिकट आपे नहीं અમરેના દીકરાના માટે વતન માટે ટિકિટ માંગી કોઈ આપી નહીં એને તાથી બલા કાઢીને આ દમણજીને દાદરનગર ઉપર થોપી રહેલી આ નોકર માણસ આપણો બાપ બની ગયો એના લીધે આપણા લોકો કહેવાય જે રીતે ઘટના ઘટે જે રીતે એફઆઈઆર થાય એફઆઈઆર પેશ થઈ ગઈ પણ એના જ કારણે એના પ્રશાસનના કારણે હું એમ માનું છું મારું માનવાનું એવું છે કે જીગ્નાભાઈ જીગ્નેશભાઈ કાછિયા બોયર સાહેબ અને આપણા વાઘ જેવા સાંસદ મોહનભાઈને કોયા અને આજે બી જયારે બેન પૂછતી હતી સમસ્યા છે આમાંથી બોલવા કોઈ તૈયાર નથી સમસ્યા છે કે નહીં તો અવાજ કરો બોલો કેટલા વર્ષ ચૂપ બેસવાના અરે આપણા હક વિચાઈ ગયા આપણા અધિકાર વિચાઈ ગયા આપણું ભવિષ્ય વિચાઈ ગયું શું આપણી કિડની આપણી આંખ આપણા અંગના હરેક અંગનો ફેસલો થઈ જાય વિચાઈ જાય ક્યારે બોલશું ક્યારે બોલવા અરે જાગો જાગો અને ઉભા થાઓ અને લડવા માટે પ્રયત્ન કરો જો તમે લડી નહીં શકતા હોય તો લડવા વાળાનો સાથ આપો અને સાથ નહીં આપી શકતા હોય તો કમ સે કમ ઘરે બેસીને જે લડે તેમને ક્રિટિસાઇઝ નહીં કરો તેમની મસ્કરી નહીં કરો અરે મોહનભાઈના નામ પર ચૂંટણી લડાઈ લોકો સરપંચ બન્યા લોકો જિલ્લા પંચાયતમાં ચૂંટાયા લોકો અધ્યક્ષ બન્યા મરેલા મોહનભાઈને આત્મા કેટલી કકડતી હશે क्या ले भागू लोगो मोहन भाई मरेला मोहन भाई ना पीठ मा छाती मा खंजरो मारी एमनाज गोर विरोधी एमनाज आज एक भगी गया ते लोगो कहता था क्या हत्यारा से प्रशासन तेने गोद मा बेसी गया शरम करो जरा पर तुम्हारा मा स्वाभिमान हो तो काचला मा पानी लेने डूबी मरो ठूठ है तुमने શું કા તમારી એવી તો કઈ જ બોલી હતી કયો વિકાસ મોહનભાઈની હત્યા એ વિકાસ ખકડદંદ રોડો એ વિકાસ કયા વિકાસ ની વાત કરે કયો વિકાસ પ્રદેશમાં આ લોકોને દેખાઈ ગયો હશે કે મોહનભાઈ મરેલા મોહનભાઈની શહાદત ઉપર એ લોકો જઈને એક પાર્ટીમાં બેસી ગયા
જે પાર્ટીના મને દુઃખ છે કે પ્રધાનમંત્રીજી યશસ્વી પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદીજી જેમને આજે આપણે કેટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટી જો છૂટાતી હોય તો માત્ર અને માત્ર આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના કારણે એ પ્રધાનમંત્રીજીએ આટલા સિનિયર મોસ્ટ સાંસદના મૃત્યુ પર એક ટ્વીટ કરીને સંવેદના તક નહીં દર્શાવી ના ગૃહમંત્રીજીએ અરે આટલી દુર્દશા આપણા પ્રદેશના દિવંગત શહીદ નેતાઓ માટે કરાતી હોય અને એમના જ પાર્ટીના લોકો જ્યારે એમના ગોદમાં બેસી જતા હોય ત્યારે શરમની આનાથી મોટી શરમની વાત કોઈ નથી ને દુઃખ મને થાય એમના પરિવાર માટે બી કે એમનો પરિવાર પણ વાડીમાં ઘૂસી જાય શું તમે ટનલમાં ઘૂસી ગયા છો આપણે વોટ માંગ્યા હતા મોહનભાઈને ન્યાય અપાવવા માટે ક્યાં છે ન્યાય અરે હું કદાચ સાંસદ બન્યો હોત અને મારા પિતાજીનું મૃત્યુ થયો હોત તો પાર્લામેન્ટમાં પહેલી મારી માંગ હોત કે મારા પપ્પાને ન્યાય અપાવો પણ પાર્લામેન્ટમાં સાંસદને કોઈ દિવસ મેં મોહનભાઈના ન્યાય માટે બોલતા નથી ગયા દુઃખ છે લડવાનું મૂકીને ઘરમાં ઘૂસી ગયા અરે એના કરતા તો લડતે જ નહીં અને મોહનભાઈને બી સમજાવી લેજે કે ભાઈ હમણાં શાંતિ રાખ પ્રશાસક પ્રફુલભાઈને મળી લે તો કદાચ આપણા પ્રદેશે આટલા મોટા સાંસદને આપણે કુવાનો વારો નહીં આવ્યો હોત 51,000 ને લીડ સાથે માણસોને તમને ચૂંટીને મોકલ્યા અને દુઃખદ છે કે આ નેતાઓ ઘરમાં ઘૂસી ગયા પોતાની મિલકતની સાથે હોય માટે નહીં લડો તમારાથી નહીં લડો તમને ખબર જ નથી મોહનભાઈ શા માટે હત્યા હું સૌ શા માટે એમની આત્મહત્યા કરવી પડી લડવાનું છે પ્રશાસન સામે લડવાનું છે છતાં તમે જાણતા હતા ચૂંટાઈ ગયા બસ કોઈ માણસ જેને મને કહીને દાદાનગર અવલીથી ફોન આવે કે ઉમેશભાઈ તમે બી વોટ માંગતા હતા આ તો બધા ત્યાં જ ગોઠવાઈ ગયા ત્યારે એટલું છાતીમાં દર્દ થાય પણ આ ભગવાન બિરસા મુંડાજીના ચરણોમાં રહીને હું તમને એમની પ્રતિજ્ઞા સાથે કહો મોહનભાઈને ન્યાય મળશે મળશે અને મળશે અને એ ન્યાય માટે આપણે લડશું ભલે એમની ઘરના ઘૂંટણીઓ વાળીને ઘરમાં ઘૂસી જાય પણ મોહનભાઈ મારો ગુરુ હતો અમારા પ્રભુભાઈ નો ગુરુ છે અને અમારા ગુરુ ને ગુરુ દક્ષિણા એ જ પડશે જે દિવસે એમના હત્યારાઓને એમના કુકર્મોની સજા મળે લડાઈ લડશું અરે દરેક લડાઈ લડવાની જરૂર છે આપણા હક અને અધિકાર માટે બધા એક થવાની જરૂર છે મેં લાઈટ ઇલેક્ટ્રિક માટે બહુ લડાઈ લડી લોકોને સમજાય સમજાવીને થાકી ગયો કે ભાઈ લાઈટ પ્રાઇવેટ થાય તો મરી જાય બે કે ત્રણ ગણા બિલ થઈ જાય થઈ ગયા હવે સમય ઓછો છે બધાએ જાગવાની જરૂર છે એક થવાની જરૂર છે કોઈ હિન્દી ગુજરાતી મરાઠી સ્વદેશી દેશી અરે પ્રદેશમાં રહેતો હરેક વ્યક્તિ આપણો છે આંગળી અલગ અલગ છે અને અંગૂઠો કહેવાય અને ટચલી કહેવાય અને નાની કહેવાય પણ એ બધી આંગળીએ સાથે થવું પડશે અને આ પ્રશાસન સામે લડવું પડશે બાકી કોઈ બાપની તાકાત નથી કે આલ્યા માલ્યા હિંમતનગર થી આવીને આપણા પર શાસન કરી જાય આ તો આપણા જ બાયલા છે કે એક મુખબીર બનીને તેની ગોદમાં બેસી જાય બાકી હું કરવા માંગુ છું કે ચાલો તમે બધા સરપંચ રાજીનામા મૂકો જિલ્લા પંચાયત નો રાજીનામા મૂકો પ્રમુખ નીકળી જાઓ મને સત્તા આપો આજ પ્રશાસક પ્રફુલ પટેલને રહેવા દો રાખો અને મને સાંસદ બનવા લો ને આ સત્તા મને આપો એ જો રાતો રાત 12 વાગે નહીં બેસી જાય તો મારું નામ બદલાવો મારી પ્રતિજ્ઞા તો એ છે કે દીકરા બધા કહીને મોકલો હું તો કહેવાય ને રાખો 2024માં હું ને પ્રભુભાઈ આવ્યા તો દીકરા એ છે ને હિંમતનગર તો નહીં જાય હિંમતનગર થી કોઈ પ્લેન માં બોમ્બે બોમ્બે જાય ને
तो प्लान वालों ने भी कहा कि तिबाजू ले आओ, आ दमण दादरानगर हवेली पर नहीं जवाय। मैं तो आरती बारती बहुत करवा बाकी से, लोग घर में घुसी जाता है, अपने बीता नहीं। दमण नो विकास विकास एक एक विकास देखाय, हवार हाल फैलने पर चप्पी दरिया है, रोड आटला खराब, ब्रिज के नीचे वरसाद पड़े, वो आवे तो दमण मारी दीकरी ने मुकवा कॉलेज में आवे। तो मैं एक सरप्राइज नहीं जो बिचारा बाइक लेने छोकरा गभराई अपने वरसाद पड़े ने विधान लेन करीने ब्रिज नीचे घुसे तो ता पुलिस वाला थोड़ी लगता पची पड़े। अरे कोई मानवता, कोई दया, कोई धर्म भाई आ बजू से एटले थाय के अपना में इतना नहीं। राजनीति करो तमने छोट छे, भाजपा थी लड़ो, कांग्रेस माथी लड़ो, शिवसेना माथी लड़ो, केम ने तमने तो आम भी पार्टी कोई शुरू ना सही थी। जे ट्रेंड चालू से तुम्हें चली जाना, तमने भाजपा थी छूटाओ के कांग्रेस माथी छूटाओ, पर जे गाड़ी चालती हो आती वाले ही जाना लड़ो, पर हमारा भविष्य नो सौदा करीने नहीं रहो। ने जनता अरे समझदार थाव पड़े, 500 की नोट ने बे कोटा में भूली जाओ, बाकी बे कोटा ने 500 की नोट में तो परपूर्ण हो तो चुटाई गया, समझी गया। एक थाव एक थे लड़वानी जरूर है, बाकी कोई तानाशाही ताकत नहीं कि आपने गुलाम बनावे, आ तो अपना विकेट बनी जाए आप गुलाम थे। मारी बात थी तमने कोई तकलीफ पहुंची है दुख पहुंची तो मैंने माफ करजो। बाकी आदिवासी समाज ये आपस समाज है ने अपना डीएनए चेक करिए तो आप भी आदिवासी छे, मूल तो आदिवासी छे, એટલે હું કોઈ અલગ નથી। જ્યારે જ્યારે આદિવાસી સમાજને જરૂર પડી છે હું આવેલો છું, ને જ્યારે જરૂર પડશે ત્યારે ઉમેશ પટેલ તમારે બોલાવવાની જરૂર નથી, ઉમેશ પટેલ તમારી સમક્ષ હાજર રહેશે।